પોરબંદરના છાયાદેવજી ચોક નજીક રહેતા એક યુવાનની ઘરમાં જ ઘૂસી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ યુવાનની હત્યા તેની પત્ની તેમજ પત્નીના પ્રેમીએ કરી હોવાના આક્ષેપો પરિવારના સભ્યોએ કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોરબંદરના દેવજી ચોક નજીક રહેતા રાજુ જેશાભાઈ ઓડેદરાએ 8 વર્ષ પૂર્વે રઘુવંશી વિસ્તારમાં રહેતી કપુબેન પ્રવીણભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ બંને દંપતીને લગ્ન જીવન દરમિયાન 1 7 વર્ષની દીકરી પણ હતી, પરંતુ કોઈ કારણોસર યુવાનની પત્ની કપુબેન નીતિન પટેલ સાથે ભાગી ગઈ હતી અને તેમની દીકરીને પણ સાથે લઈ ગઈ હતી. ત્યારે 1 અઠવાડિયા પૂર્વે જ રાજુ જશા ઓળેદરા અને તેમના પરિવારને નીતિન પટેલે છૂટાછેડા આપવા બાબતે મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ગઈકાલે રાત્રિના રાજુભાઈ ઓળેદરાની તેમના ઘરની અંદર હત્યા થઈ ગઈ હતી. આ હત્યાના બનાવ બાદ યુવાનના પરિવારના સભ્યોએ આ હત્યા યુવાનની પત્ની કપુબેન અને નીતિન પટેલે કરી હોવાના આક્ષેપો કર્યા હતા. વાલીબેન રેવાનું સાયામાં શું ઘટના બની આજે? આજ મારો દીકરો, હું 8 દી પહેલા મને ધમકી આવી હતી રાજકોટથી. એણે ઘરવાળીની, પટેલની, એણે માની, એના ભાઈની ને એના બાપની. તો પછી મને કહ્યું કે તમે છૂટું દે દો, નકર તમારા દીકરાને મારી નાખો. મેં કહ્યું અમારી દીકરી દે દો તો અમે આજ છૂટું આપી દઈએ. તો એણે છૂટું ન કંઈ જવાબ દીધો. પાછો બીજે દી આવ્યો ફોન, તો મને કે તારા દીકરાને મારે નાખવો હોય તો ભાઈ તારે જે કરવું હોય કર, તું અટાણે મારા દીકરાનો વાહો મૂકી દે. અમારી અંધરાની એક જ લાકડી છે બાપ. તો હું કમલાબાગ ગઈ, કમલાબાગ મેં ફરિયાદ લખાવી. તો કમલાબાગ વરાવી 8 દીમાં અંદર અમને કંઈ જવાબ દીધો ને. અમે મારો દીકરો અટાણ્યો, જ્યાં દૂધની ગાડી આવી તો હું ઉઠી, કે રાજુ કાંઈ ન ઉઠ્યો. તણ બાપ કે રાજુ ન તૂટતો, દૂધવારે દૂધ ઉતારી દીધું. પછી એણે બાપી ઠપ કર્યું તો ખોલ્યું નહીં. પછી અમે સિંગરઠિયા વકીલ પાસે ગયા તો એણે પછી ફોન કીધો, તે પોલીસ આવી. મારે ગમે જોઈએ, મારા દીકરાનો ન્યાય જોઈએ. હું મરે જાય તો હાબે છે, પણ મારા દીકરાની મારે ન્યાય જોઈએ. મારા રાજુની લીધી હતી પણ કઈ કાર્યવાહી ન કીધી. હું 8 દી મંગળવારી કાલે 8 દી ત્યાં. તમને જીણા ઉપર શંકા છે, એના નામ કોણ છે? એનું નામ પટેલ, એને બાપનું નામ નેતા લાલુ પટેલ કે રાજકોટમાં. મારા દીકરાની વૈવિધ બધું કરાવ્યું, આ બધું કપો થકો બધું મારા દીકરાને માથે. મારો દીકરો એકાદે થી મરે નતો. મારે ન્યાય જોઈએ ભાઈ, મારે ન્યાય જોઈએ. શું નામ કાકા તમારું? આપનું જેસાનો ગણ રેવાનું રેવાનો કઈ જગ્યાએ? આ સાયા દેવજી ચોક. આજે શું ઘટના બની? આજે સવારે દૂધની ગાડી આવી, બરોબર. હું તો ઉપર બેઠો છું 6 વાગ્યાનો. દૂધની ગાડી આવી 7 વાગે, એટલે ડ્રાઈવર જે ઉતરો જ ઉતારતો હતો ગાડી લઈને આવ્યો. એટલે હું ઉપરથી કીધું રાજુ ક્યાં? રાજુને ઠપકારીને થાક્યો, જવાબ દેતો ન. એટલે હું ઉપરથી હેઠો આવ્યો, મેં ઠપકાર્યો હારી પર. તો ન્યાય ઠપકાયેલા ઉઠ્યા જેવો જ ઉઠે ને. એટલે ઉપર ગયો, ઉપર જઈને ઘોડો ઉતાર્યો, ઘોડો ઉતારે ને ઉતરો. મેં લાઇટ ન કરીને મેં કીધું, એ રાજુ હોય તો જવાબ દે ને. પછી લાઇટ કરી તો મારે રૂ માથામાં. એટલે હું બરોબર ઉપર છું, ગો સિંગ રખી સાહેબ પાસે આવી રીતના બનાવ બન્યો. પછી ફોન કર્યો ફોન નંબરવાળાને. એટલે ક્યાં ક્યાં મારેલું હતું? માથામાં. અને હત્યા કોઈએ કરી? તમને કોઈ ઉપર આશંકા કરી? શંકા કોઈ? હા. કેના ઉપર? પટેલ, નીતિન પટેલ રાજકોટનો, બરોબર. ને કપુ એની ઘરવાળી હતી ને કપુનો ભાઈ. એના માટે શું કામ શંકા છે તમને? એનું કારણ છે કે પટેલ જ ઉપાડી ગયા ઘરવાળીને, સાસ કરીને ઘરવાળીનો જ, કપુનો જ. ને હમણાં ધમકી મારી હતી કે મારી નાખવા. ગયા મંગળવારે કોને મારી હતી? પટેલે. પટેલનું આખું નામ નથી આવડતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.